यत्र चितोदार कथा प्रसंग गंगा यमुना त्रिवेणी गोदावरी सिंधु सरस्वती च सर्वाणि तीर्थानि भवन्ति तत्र। वैष्णव आपने बदा भगवत कथा श्रवण करवा माटे आ एक जे स्थान पर बैठा छे आ एक कोई साधारण स्थान नथी। बद्दा तीर्थो अहीं आवीने वास करी रह्या छे। जे फल अनेक तीर्थों में भ्रमण करीने जीवने न मळे ए फल आ भागवत कथा नु श्रवण करवाथी बद्दा तीर्थों में भ्रमण करवानु फल जीवने मळी जाय छे। એવું આ શ્રીમદ ભાગવત બધા તીર્થો શરીર ધારણ કરીને કથા મંડપમાં આવ્યા, ભક્તિ આનંદમાં આવી ગઈ, નૃત્ય કરવા લાગી, ગાન કરવા લાગી। હરે મુરારી નાથ નાથ નારાયણ વાસુદેવાય નાથ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવાય હે નાથ નારાયણ વાસુદેવાય નારાયણ વાસુદેવાય નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી આનંદ પ્રસન્નતાને જોઈને નારદજી ખૂબ આનંદમાં આવી ગયા। નારદજીને સંતોષ થયો। હવે ભક્તિ સનત કુમારોને પૂછે છે કે અમને બતાવો હે પ્રભુ અમે ક્યાં બેસી આ કથા મંડપમાં અમારા માટે કયું આસન છે। ત્યાં ભક્તિએ પૂછ્યું ત્યાં સનત કુમારો કહે છે હે ભક્તિ મહારાણી આપના માટે એક ખૂબ જ દિવ્ય અને સુંદર સ્થાનની નિયુક્તિ કરી છે। જે જે ભક્ત કથામાં આવીને કથાના મંડપમાં આવીને બેઠા છે જે કથા શ્રવણ કરવા માટે આવે છે એ ભક્તોના હૃદયમાં જઈને આપ બિરાજો, એ ભક્તોના હૃદયમાં આપ સદા માટે બિરાજો। ને સનત કુમારોની આજ્ઞાથી એ ભક્તિ મહારાણી ભક્તોના હૃદયમાં પ્રવેશ કર્યો અને જ્યાં ભક્તિ ભગવાન ભક્તના હૃદયમાં ભક્તિ આવી એ જોઈને વેંગુંડમાં બિરાજેલા ભગવાનનું સિંહાસન હળવા લાગ્યું અને અથા વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટા ભક્તિ મલૌકિકમ નિજ લોક પરિત્યજ્યમ ભગવાન ભક્તવત્સલઃ। ભગવાન પણ પોતાનું સિંહાસન વૈકુંઠ ધામ
નામ છોડીને ભગવાન પણ ભક્તોના હૃદયમાં આવીને બિરાજી ગયા. એવું આ શ્રીમદ ભાગવત જુઓ કથા થઈ રહી હતી ગંગાજીના તટ પર, ભક્તિ હતી યમુનાજીના તટ પર, ભાગવતના મહાત્મના લીધે યમુનાજીના તટ પર બેઠેલી ભક્તિના દુઃખ દૂર થઈ ગયા. ધન્ય છે એવી શ્રીમદ ભાગવતની કથા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. તો ધન્ય હૈ એસે શ્રીમદ ભાગવતી કથા. હજી તો મહાત્માનું પ્રારંભ કર્યો ત્યાં જ ભક્તિના દુઃખની નિવૃત્તિ થઈ, ભક્તિ ભક્તોના હૃદયમાં આવીને સદા માટે એમના હૃદયમાં બિરાજી. આ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું વર્ણન આ મહાત્મામાં કરવામાં આવ્યું. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા એટલે આ શ્રીમદ ભાગવત ભક્તિને તરુણ કરવાવાળી, જ્ઞાન વૈરાગ્યને તરુણ કરવાવાળી એવી આ શ્રીમદ ભાગવતનો પ્રારંભ આજે આ પ્રથમ દિવસથી આપણે બધાએ કર્યો, મહાત્મામાં પ્રવેશ આજે કર્યો. સમયને પણ ધ્યાનમાં રાખીને આજનો આ પ્રથમ દિવસને આપણે અહીંયા જ વિશ્રામ આપીશું. કાલે ઠીક સમયથી 8:30 વાગ્યાથી મહાત્મ્ય અને પછી પ્રથમ સ્કંધ, અને પ્રથમ સ્કંધ અંતર્ગત કુંતાસ્તુતિ ભીષ્મસ્તુતિના આપણે દર્શન કરીશું. તો યહીં પે ભાગવત કથા કો આજ કે યે પ્રથમ દિવસ કો યહીં પે વિરામ કરતે હૈ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્યમને મહારાણી કી જય, શ્રી ગોકુલ કે રસિયા કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. તુલસીભાઈ સાવલિયા અને કુરજીભાઈ વિરડિયા આરતી માટે મંચ પર આવશે. સૌ વૈષ્ણવો આરતીનો લાભ લઈને જશે. કુરજીભાઈ કાકડિયા, જયસુખભાઈ ગોરસિયા, વિઠ્ઠલભાઈ સાવલિયા, તુલસીભાઈ સાવલિયા, ધીરુભાઈ પાચાણી, પ્રભુભાઈ અઘેરા અને ચંદુભાઈ રામાણી આરતી માટે પધારશે મંચ પર. અમર જંતી
ये मुक्ति पंथ ये पंचम वेद निराला है, पंचम वेद निराला है, जगाने वाला है, जगाने वाला हरि नाम यही हरि गान यही हरि नाम यही हरि गान यही जग के मंगल पापियों को ये सुख करनी ये सुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप है आरती भागवत भगवान की आरती पापियों को पाप है आरती ये मधुर बोल जग पंथ को सम्मान बताने वाला है बनाने वाला है बिगड़ी को बनाने वाला है श्री राम यही घनश्याम यही प्रभु के महिमा की आरती पापियों को पाप है आरती भगवत भगवान की है आरती पापियों को पाप परम भागवत भगवान के जय वल्लभादी जगी जय श्याम सुंदर श्री अपने महाराण की आरती बात परम पूज्य जय जय आचार्य चरण नीचे बिराजे जे वैष्णव ने चरण पुष्प करवा होय ते त्यां चरण पर करी शकशे Okay.
વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર જી અમને મહારાણી કી જય, ભાગવત ભગવાન